સુધી કમ્પ્રેસ સમજી ગયા. નિયમ નંબર 6 એટલે શું કે ગુણોત્તર શ્રેણી. આ ગુણોત્તર શ્રેણી એટલે શું કે આ પ્રકારની શ્રેણીમાં સમાન ગુણોત્તર વડે સંખ્યાને ગુણવામાં આવે છે. અહીંયા આપણે ઉદાહરણ લઈએ, દાખલા તરીકે કોઈ પણ એક સંખ્યા, અહીંયા 1 છે, 1 ને આપણે કોઈ પણ એક સંખ્યા, તો 1 ને આપણે 2 વડે ગુણીશું તો શું આવે, 1 2 2, 2 ને 2 વડે ગુણીશું કેટલા આવે, 4, 4 ને 2 વડે ગુણીશું કેટલા આવશે, 8, 8 ને 2 વડે ગુણીશું તો કેટલા આવશે, 16, 16 ને 2 વડે ગુણીશું કેટલા આવશે, 32, 32 ને 2 વડે ગુણીશું કેટલા આવશે, 64, 64 ને 2 વડે ગુણીશું કેટલા આવશે, 128, 128 ને 2 વડે ગુણીશું કેટલા આવશે, 256. એમ કરીને આ સંખ્યાઓ તમને એક જ સંખ્યા તમને અહીંયા ગુણવા મળશે. એટલે તમે જો 1 થી શરૂઆત કરી 1 ને 2 વડે ગુણી એટલે એ સંખ્યાનો શું થાય, વધોતરી થાય છે. તો અહીંયા તમને કઈ સંખ્યાઓ સમાન સંખ્યાઓ ગુણોત્તર જોવા મળે છે, તો અહીંયા તમને કઈ સંખ્યા વડે ગુણોત્તર જોવા મળે, 2 વડે ગુણ્યા. તો અહીં તમારે એક જ સંખ્યા ગુણોત્તર જો 2 2 4 4 2 8 8 2 16 16 2 32 32 2 64 64 2 128 128 2 256. તો અહીં સમાન સંખ્યા છે કઈ, 2 વડે સમાન સંખ્યા વડે ગુણાકાર કરવાનો, જે તમારે શું આવે ગુણોત્તર શ્રેણી જોવા મળે છે. બીજી એક સંખ્યા લઈએ, 1 1 3 વડે ગુણો શું આવે, 1 3 3 3 તારીખ 9 9 તારીખ 27 27 તારીખ કેટલા થાય, 27 તારીખ કેટલા થાય, 81 બરોબર, 27 તારીખ 81 81 તારીખ કેટલા થાય, 243. એમ કહીને આ સંખ્યા, તો અહીંયા કઈ સંખ્યા વડે ગુણોત્તર શ્રેણી જોવા મળે છે, 3 વડે. કઈ સંખ્યા જોવા મળે છે, 3 વડે આ સંખ્યા ગુણોત્તર શ્રેણી તમને જોવા મળશે. અહીંયા 2 વડે જોવા મળ્યો, અહીંયા 3 વડે. એટલે તમારે પહેલા દાખલો જોવાનો કે અહીંયા દાખલા શું પ્રોબ્લેમ છે, તમારે જે ટેકનિક શીખવાડે એ કરવાનો, અને આ સંખ્યા તમે જેમ જેમ ગુણતા જશો એ તમારો જવાબ હોઈ શકે, પાછળનું સંખ્યાનો તમે જવાબ હોય છે. બસ આ બે નિયમ તમને, આ નિયમ નંબર 6 ની અંદર ગુણોત્તર શ્રેણી એટલે શું કે જે સંખ્યા તમે સરળ બધી સંખ્યા એક જ સંખ્યા વડે ગુણાકાર થયેલો હોય એને શું કહેવાય, ગુણ સમાન ગુણોત્તર શ્રેણી પણ કહેવામાં આવે છે. લખી લો.